હિન્દુઓ પોતાની આસ્થા સાથે જોડાયેલા રહે છે દેવી દેવતાઓ ઉપર પોતાની અટૂટ શ્રદ્ધા ને વિશ્વાસ ધરાવે છે ત્યારે ગુજરાતમાં ખુબ જ પૌરાણિક દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે ગડધરાના માતાજી ખોડિયા તેમજ ભવાની માતા માતાજી ચોટીલા ચામુડ માતાનો તેમજ પાવાગઢમાં મહાકાળી માતા ખુબજ પ્રભાવી અને પૌરાણિક મંદિરો આવેલા છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પાસે આવેલા ચારસો વર્ષ જૂનું માતા વડલીવાડી મેલડી માતાના મંદિરના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામ પાસે બાબરા થી ચાર કિલોમીટર ના અંતરે વડલીવાળી મેલડી માતા નું ચારસો વર્ષ જૂનું મંદિર આવેલું છે અહીં આવવા માટે બાબરાથી ખાનગી વાહનો પણ મળી જાય છે બાબરા સહિત રાજકોટ સુરત ગુજરાત લોકોની આસ્થાને આ વડલીવાળા માતાજી મેલડી સાથે જોડાયેલી છે અહીં પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુ દર્શને આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માનતાઓ કરે છે અને આ વડલીવાળી માતાઓ માતા ઉપર લોકો એટલો બધો વિશ્વાસ રાખે છે કે અહીં લોકો ઉગાડા પગે દૂર દૂરથી ચાલીને દર્શને પધારે છે ભગવતી માતા વડલીવાળી માતા મેળળીના મંદિરે ફરતે નયન રમ્ય કુદરતી વાતાવરણ છે અહીં આવતા જ મનને શાંતિની અનુભૂતિ થાય છે મંદિર પાસે આવેલા અને પાણીની છલો છલ ભરેલું તળાવ કાંઠે બેસીને માતાના મંદિરે નિહાળવાની અદ્ભુત તકનો લોકો ભરપૂર લાભ લઈ રહ્યા છે માતાના દર્શન કરી ભક્તો નયન રમ્ય દ્રશ્યો નિહાળવા મંદિરની આસપાસ ફરે છે અને આનંદ લે છે માતાના મંદિરે આવતા ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે પોતાની માનતા પણ ઉતારે છે વડલીવાળી મેલડી માતાની માનતામાં માત્ર સુખડી અને સ્ટીફ ચઢાવવામાં આવે છે વડલીવાળી મેલડી માતાના ઇતિહાસની વાત કરવામાં આવે તો વહિત્યા દાદા બરોડાની જેલમાં માં કારાવાસ ભોગવી રહ્યા છે તે સમયે એના સેવકના ના સપનામાં આવીને કીધું કે મને અને માતાને અહીંથી અહીંથી લાવજો અને ત્યારે ગાયકવાડ સ્ટેટમાંથી બાવાવાળાના રાજમાં બાબરા સ્ટેટમાં આવી તળાવના કાંઠે વડલાના વૃક્ષ નીચે ચારસો વર્ષ પહેલાં વહાતિયા દાદાએ માતાની સ્થાપના કરી અત્યારથી જ વડલીવાળી વાળી મેરડી માતા તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે આ વિસ્તારની જાગૃત જગ્યા ગણાતી વડલીવાળી માતાના મંદિરે હજારો લોકોને દર્શન આવે છે અને લોકોનું કહેવું છે કે સંતાન પ્રાપ્તિ માટે અને પોતાના ધંધાના વિકાસ માટે શારીરિક કે પારિવારિક સમસ્યા માટે પણ માતાના ચરણે આવી સવા કિલો ઘીની સુખડી અને તાવાની માનતા કરે છે તો કોઈ તાવો કરે તો કોઈ શ્રીફળ ધરે છે તો કોઈ સાગર ધરી માનતા રાખે છે તેમજ અહીં છેલ્લા પાંચ વર્ષથી અખંડ યજ્ઞ પણ શરૂ છે જેમાં ચિત્રકૂટથી આવેલા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ તેમજ નવચંડી અગિયાર યજ્ઞ તેમજ રાત્રે ભેરો યજ્ઞ સહિત દરરોજ અગિયાર કુંડી યજ્ઞ કરી માતાની ઉપાસના કરવામાં આવે છે અહીં દર્શને આવતા શ્રદ્ધાઓ માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે સાથે માતાના મંદિરે ગૌશાળા પણ રાખવામાં આવે છે દર વર્ષે અહીં નવરાત્રિનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં રમતી બાળાઓને ઇનામ સ્વરૂપે પ્રોત્સાહિત કરવામાં આવે છે અહીં નવલી નવરાત્રી દરમિયાન માતાના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં લોકો ગરબાની રમઝટ બોલાવે છે માતાના મંદિરે દરેક લોકો જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર આવે છે અને વિદ્યાર્થીઓ અહીં અહીં આવી પોતાની અભ્યાસમાં પ્રગતિ માટે માટે માનતા કરે છે 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 લોકો શાંતિ પણ આવે તેઓને કહેવું કે માતાના મંદિરે આવી બેસવાથી મનને શાંતિ મળે છે તમામ ચિંતાઓ વ્યાધિ ઉપાધિ જ ભૂલાઈ જાય છે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે વડલીવાળી માતાજી પાસે માનતા કરો એટલે આપનું ધાર્યું કામ પણ અવશ્ય થાય છે અહીં વિદેશ જવાના પણ પણ મળી જવાની માનતા કરે છે લોકોના કહેવા પ્રમાણે માનતા પણ પૂર્ણ થાય છે કામ પણ પૂર્ણ થતા જ પરિવારજનો સુખડીની માનતા ઉતારવા માતાજીના મંદિર ઉપર આવી માતાના ચરણોમાં પોતાની માનતા ધરે છે તો ગમા પીપળિયાથી એક માતાના ભક્તરે તેમના સાધુભાઈ ની સંતાન હતા તેઓએ વડલી વાળી મેલી માતા ની માનતા રાખી અને માતાએ તેઓને એક નહીં પણ બબ્બે દીકરાઓ આપ્યા હતા અને તેઓના પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી ત્યારે માતા પ્રત્યે અટુટ શ્રદ્ધા રાખવામાં આવેલી માનતા ફળી જતા વડલીવાળી મરડી માતાના મંદિરે ચરણોમાં તાવ રાંધી પ્રસાદ અર્પણ કરવા માટે પરિવાર સાથે આવ્યા હતા માતાના ચરણોમાં શીશ નમાવી માનતા અર્પણ કરી હતી શ્રદ્ધાળુએ જે કંઈ પણ સાચા મનથી મનોકામના પૂર્ણ થાય અને પૂનમ અને રવિવાર તેમજ મંગળવારના રોજ અહીં માનવ છે દર્શનનો લે છે અહીં અલગ અલગ તહેવારોમાં માતાના અલગ અલગ વસ્ત્રો રૂપમાં શંગાર કરવામાં આવે છે જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ચારસો વર્ષ પ્રાચીન મંદિર જે વડલીવાળી મેલડી માતાના નામે પ્રખ્યાત છે બાબરા સહિત આસપાસના વિસ્તારમાં રહેતા તમામ લોકો માતાને ખૂબ જ માને છે શ્રદ્ધા રાખે છે ત્યારે અહીં કુદરતી અને નયન ધ્રમ્ય વાતાવરણમાં ભક્તો દર્શન કરી સુખડીનો પ્રસાદ લેવા આવે છે એટલે મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે જે કેસની કુદરતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી જય વડલીવાળા મેળીમા ધામ નિલવડા રોડ ઉપર આવેલું બાબરા તાલુકાનું ગામ છે નિલવાડા નિલોડા રોડ પર ડેમને પારે શ્રી વડલીવાળા મેળીમા ધામ તરફથી પ્રખ્યાત છે અહીંયા વડલીવાડા મેળીમાનું મંદિર છે વહતિયા દાદાએ માને બેસાડેલી વડલીવાળા મેળીમાનું ધામ તરીકે વિકસિત થયું છે જ્યારે રાજાશાહી હતી ત્યારે માતાજી ગાયકવાડના રાજમાં એના સેવક ભેગા તે જેલની અંદર હતા એમ કહેવાય છે કે માતાજી સપને આવીને કબૂતરનું રૂપ લઈને ગોગવાટા કરીને કીધું કે તું મને અહીંથી લઈ જા એટલે માતાજીના સેવકે જ્યારે કબૂતરનું રૂપ ગોગવાટા કરે ત્યારે સત્ય માને છે કે આ કોઈ સપનું નથી સત્ય વાત છે એટલે માતાજીને જે આદેશ પ્રમાણે તે જેલે જાય છે તો તાળા બધા પડી ગયા છે બધા સૈનિકો સૂઈ ગયા છે અને માતાજીના ફળાને અને મા મેળીના સેવકને લઈ ખંભે એક ખંભે ફળા બાંધે છે અને એક ખંભે સેવકને લઈ અને ગાયકવાના રાજમાંથી બહારના ટકોરે નીકળે છે અને હવારના પરોઢીએ આ બાવા રાજય જે ચમત્કાર કર્યો એમ ચાર કલાકની અંદર હાલીને કોઈ માણસ વીસ દિવસે નો પછી ચાર કલાકમાં માએ ચમત્કાર કરી અને વહ દાદા બાવવાડાના રાજમાં આવે છે ત્યાં વટે માર્ગુ તરીકે અગ્નિદા આપે છે જે માના સેવકને અને માના ફળાને લઈ અને પોતે પહેલાં કોઠાના સ્થાને માના બહેણા કરે છે અને સમય આવતા પછી લોકો એમ કહે છે કે આ તો ખાલી ધૂપ દીવા કરે છે રાજના નગરનું ધ્યાન નહીં રાખે ચોકીદાર તરીકે એટલે રાજા છે એને ગાયકકાળના રાજમાં ત્યાં આવેલા છે કોઈ બાવા ત્યાં બાવવાડાના સ્ટેટમાં એને ઓળખતા નથી એટલે વીડમાં એને નોકરી આપે ચોકીદાર તરીકે ગાયુને લઈને જાય અને ગાયુને લઈને આવે સમય એને ઉંમર થતા પછી હાલી નથી શકતા વહત્યા દોધા એટલે સીમમાંથી લાકડી રેડી મૂકે અને માલ ઢોરને લઈ અને રાજાના ઘરે પોગાડી દે અને પતે ન્યાન્ય રહે છે પછી સમય જતા એની ઉંમર થઈ જાય એટલે ત્યાં સેવા પૂજા કરવા નથી જતા એટલે માને પુકાર કરે હે વડલીવારી માં હું તને ત્યાં સુધી આવી નથી શકતો પછી માતાજી વીડમાં પરચો આપે છે અને મા સ્થાનકે ઊભી થાય છે એવો પહેલો ઇતિહાસ હશે કે જે વડલીવારી મેળીમાં સામેથી વ ત્યાં દાદા પાસે જઈને બીજો થાપો ત્યાં વીડમાં આપે છે અને પછી જ્યારે એની ઉંમર થાય છે ત્યારે અહીંયા પોતે વડલાના ટેકે ઉતાવે છે પછી ત્રિશુલના બાણે માને અહીંયા સ્થાપના કરે છે માને સ્થાપના કરીને એમ કહે છે કે મા આજ સુધી તો મેં તને માની પણ મારા વસ્તાર કે વંશવેલો કાંઈ નથી મારો કોઈ સેવક નથી એટલે મા તને ત્રિશુલને બાણે અહીંયા છું તને જે માને તારી જે પૂજા સેવા કરે મા તું એની થઈને રહેજે ને એના કામ કરજે એટલે આ વડલીમા છે એ પંચની દેવ છે કોઈ પણ એને માની શકે છે એના મા કામ પૂરા કરે છે અહીંયા દીકરા દીકરી સંતાન થતા એની માનતા લેતી માતાજી દીકરા દીકરી આપે એવા એવા ઘણા જ દાખલા છે કે ડૉક્ટરે કીધું કે આને ગર્ભા સૈનિકોથી એને માતાજી બબે દીકરા દીકરી આપે એવા હજારો દાખલા છે જેને કોઈને ધંધામાં કાંઈ તકલીફ હોય મુશ્કેલી હોય તો માં એને ધંધામાં એના મંગળવાર અને શ્રીફળની માનતા રાખે તેનું ની અંદર બરકત આપે છે પ્રગતિ આપે છે કોઈના દીકરા દીકરીના વેગાથે બહુ તકલીફ છે લગ્નની ગામડામાં કોઈ દીકરીઓ આપતા નથી દીકરીઓ લેતા તો એની પણ માનતા રાખે દીકરીને સારા ઘર બાર મળે તો માતાજીની શણગારની માનતા લે છે અને મંગળવાર કરે કોઈ પણ ઘરે બેઠા માતાજીના અને શ્રીફળની માનતા લે એટલે માતાજી એનું ઘરે પણ કામ કરશે આ વડલીવારી માં જય માતાજી મારું નામ વિજયવી રાજપરા છે હું રાજકોટથી આવું છું અને મને મારા અહીંયા લઈ આવનાર મારા જમાઈ છે મને પાંચ જ મહિનામાં અહીંયા રિઝલ્ટ મળ્યું છે મારા છોકરાની વિજા થતી નહોતી અમે માનતા માય નહીં ને અઠવાડિયામાં જઈને રિઝલ્ટ મળી ગયું આજે એ ત્રણ મહિના ત્યાં દુબઈ સેટ થઈ ગયો છે અને ઘણું બધું સારું છે અહીંયા માતાજીની શ્રદ્ધા રાખીને તમે લોકો પણ આવો ઘણા બધા વ્યક્તિઓ અહીંયા આવે છે બધાને સારું છે અને અમે લોકો પણ આજે માનતા પૂરી કરવા આવીએ છીએ જ્યાં જ્યાં મારો મેસેજ પહોંચે ત્યાં આવે માતાજીની ઉપર શ્રદ્ધા રાખે એમના કામ થશે મારી એવી બધાને પ્રાર્થના છે જય માતાજી હું રાજકોટથી આવું છું મારું નામ હર્ષાબેન વિજયભાઈ રાજપરા છે વડલીવાળામાં પાસે અમે પાંચ મહિનાથી આવીએ છીએ અહીંયા સુખડીની માનતા થાય છે અને સુખડીની માનતા ધરાવવાથી બધી ઈચ્છા પૂરી થાય છે આસ્થાથી આવવાથી બધા જ કામ પૂરા થાય છે અમે સુખડીની માનતા કરી હતી મારા બાબાને વિજા નથી મળતી એના માટે અહીંયા માનતા રાખી હતી અમારી માનતા પૂરી થઈ છે એટલે આજે અમે સુખડી ધરાવવા આવ્યા છીએ મારું નામ મહેન્દ્ર દેસાણી છે અમે ગામ ગમા વીપળિયાથી આવીએ છીએ અહીંયા વડલીવાળા માતાજી ઉપર મારા અપાર શ્રદ્ધા છે અહીંયા માતાજી બધાના માહે કામ ધારા કામ કરે છે અમારે માનતા હતી કે મારા સાધુભાઈ દીક ઘરે દીકરાનો જન્મ થાય તો અમે પાલી તાવાનું માનતા પૂરી કરશું તો એક વર્ષથી અમારે મારા સાધુભાઈ ઘરે એકના બદલાના બે દીકરા આપેલા છે તેથી અમે માનતા પૂરી કરવા આવ્યા છીએ ફેમિલી સાથે અમે અત્યારે માનતા પૂરી કરીએ છીએ